કેમ છો બાળકો મજામાં ઓકે ચલો તો આજે આપણે શીખવાનું છે ગુજરાતી ગુજરાતીમાં શું શીખવાનું છે મૂળાક્ષર ક કમરનો કથી સ શરબતનો સ ની ખાના પૂર્તિ કરો આપણે સ શરબતના સ સુધી શીખ્યા ને તો આજે એની આપણે ખાના પૂર્તિ કરવાની છે બરાબર છે તો જો આ પહેલું શું લખ્યું છે ખાનામાં ક કમરનો ક પછી શું આવશે ખ ખટારાનો ખ શું બોલાય ખ ખ પછી બાજુના ખાનામાં શું છે ઘ ગણપતિનો ગણપતિના ઘ પછી શું આવશે ઘર નો ઘ બોલવાનું ઘ ઘર નો ઘ ઘર નો ઘ લખાઈ ગયો પછી શું આવશે ચ ચકલી નો ચ તમારે બોલતું જવાનું અને લખતું જવાનું ચ ચકલી નો ચ પછી આ શું છે છત્રી નો છ બરાબર પછી નીચેના ખાનામાં શું આવશે છ છત્રી નો છ પછી શું આવશે જ જમરૂખનો જ બરાબર પછી જ જલાનો જ તમે ફ્રોક પહેરો છો ને એને શું કહેવાય જબલું જ જબલા નો જ પછી ટી નો ટ પછી ઠ ઠળિયાનો ઠ તો લખ્યો છે અહીંયા પછી બાજુના ખાનામાં શું આવશે ડ ડ પછી ઢગલા ઢ તમે રેતીનો ને બધાનો ઢગલો કરો છો ને એને શું કહેવાય ઢ નો ઢ પછી આ શું છે અણ નો અણ પછી ત તપેલી નો થડ નો ધ દળાનો દ તમે બોલ રમો છો ને એને શું કહેવાય દાળો પછી આ ધ ધજાનો ધ મંદિર ઉપર હોય છે ને ધજા ફરકે છે તે ધ ધજાનો ધ પછી ન નગારાનો ન પછી શું આવશે પ પતંગનો પ ફ ફટાકડાનો ફ પછી બ બકરીનો બ પછી ભ ભમડા નો ભ મરચા નો પછી આ શું છે યતી નોય પછી ધરમકળા નો ર લસણ નો લ પછી વ વહાણ નો વ અને સ શરણાઈનો સ બરાબર તો આપણે આવી રીતે તમારે જાતે ખાનામાં લખવાનું અને બોલવાનું છે પછી જુઓ નીચે શું છે ચિત્ર જોઈ તેના મૂળાક્ષર ફરતે ગોળ કરો તો જો આ સાનું ચિત્ર છે શરણાઈ તો શું આવશે સ શરણાઈનો સ કેવો આવે આ રહ્યો તો આની પર આપણે ગોળ કરવાનું છે પછી આ શું છે વ વહાનનો વ તો એ ના આવે આ લસણનો લ તો એ પણ ના આવે આ શું છે સસરણાઈનો સ તો આની પર ગોળ કરવાનું છે અને આ છે યતિ ય એટલે એ પણ ના આવે પછી આ શું છે વડ વ વડનો વ તો આમાં આવે આ શું છે મરચાંનો મ ના પછી ભમડાનો ભ ના વડનો વ તો અહીંયા આપણે ગોળ કરવાનું છે પછી આ શું છે વ વડનો વ અને આ ન નગારાનો ન એટલે એ પણ ના આવે બરાબર તો બાળકો આવી રીતે તમારે જાતે ઘરે લખવાનું છે ઓકે બાય બાય